નેક્સ્ટ ક્વેશ્ચન, લેક્ટોઝનું ખાલી જગ્યાનું ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ એટલે બે અણુ ભેગા થયા હોય, તો લેક્ટોઝમાં કોણ થાય? લેક્ટોઝ, તો લેક્ટોઝની અંદર કોણ હોય? તો લેક્ટોઝની અંદર યાદ કરો જૈવિક અણુનો પ્રશ્ન છે, ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ હોય અને કોણ હોય? ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ હોય, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આવી રીતે તમે બીજું પાકું કરી શકો, એક્સ્ટ્રા એક્સ્ટ્રા તમે પાકું કરી શકો, સુક્રોઝની અંદર કોણ હોય? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હશે. રેડી? પછી માલ્ટોઝની અંદર શું હોય? માલ્ટોઝની અંદર બંને ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. મેં તમને કીધેલું કે આ ત્રણેયના, આ ત્રણેયના, આ એક, આ બે અને ત્રણ, આ ત્રણેયના જે અણુસૂત્ર છે એ સમાન છે. શું સમાન છે? અણુસૂત્ર C12H22O11, એમાંથી જ આ ભાગ પડે છે, એમાંથી જ આ ભાગ પડે છે. રેડી? તો આ જે છે તમારી યાદ રાખવાનું છે મિત્રો, ક્લિયર? તો જવાબ કયો આવશે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો આ તમને પૂછ્યું છે જે તમારી માટે જવાબ આન્સર સી બને છે. આન્સર શું બનશે? તો કે સી.